જય દ્વારકાધીશ, અત્યારે કોરોના મહામારીની વૈશ્વિક મહામારીના કારણે અમારે દ્વારકા ટેક્સી એસોસિએશનમાં 300 જેટલી ટેક્સીઓ અને 300 જેટલા ડ્રાઈવરો છે. છેલ્લા 18 માસથી આ લોકડાઉનના કારણે અને કોરોના મહામારીના કારણે અત્યારે બધાના ધંધા બેરોજગાર બધા થયેલ છે, અને એના કારણે અત્યારે શું છે કે ટેક્સી કોઈ પણ દ્વારકા ધામ છે અમારે યાત્રિકો ઉપર આધારિત છે, એટલે યાત્રુ ઉપર અમારો બિઝનેસ છે આખો. અને કોરોનાના કારણે કોઈ પણ યાત્રુ દ્વારકામાં આવી શકતા ન હોવાથી અમારો અત્યારે બિઝનેસ છેલ્લા 18 મહિના થયા બંધ છે. એના કારણે અત્યારે અમારે ડ્રાઈવરોના નિભાવ માટે, અમારા ખુદના નિભાવ માટે અત્યારે વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડેલ છે. અને બીજા નંબરમાં અમારી ટેક્સીઓના EMI RBIના નિયમ પ્રમાણે 6 મહિના સુધી મોકૂફ રાખેલા છે, પણ એ પણ અમને થોડી અમારી સરકાર પાસે માંગણી છે કે એમાં અમને થોડું એના વ્યાજમાં અમને રાહત કરી આપે. જેવી રીતના હપ્તા EMIમાં અમને રાહત આપી છે એ રીતના થોડું વ્યાજમાં રાહત આપી શકે. અને બીજા નંબરમાં ટેક્સીઓના વીમા પછી ટેક્સ એમાં પણ સરકારશ્રી થોડી અમને રાહત આપે. અને ડ્રાઈવરોના કે અમારા ખુદના, અમારે અમુક એવા 300માંથી 50% એવા છે કે સેલ્ફ ડ્રાઇવિંગ કરતા હોય, ખુદની ટેક્સી ચલાવતા હોય, એને અત્યારે એનું ઘર ચલાવવું પણ વસનું થઈ પડે છે. એટલે અમારી સરકારને એવી વિનંતી છે કે આ માટે અમને થોડું રાહત પેકેજ અથવા સહાય નહીં કંઈક ગોઠવણ કરી આપે એવી સરકારશ્રીને અમારી વિનંતી છે. એટલા માટે અમે આજે ટેક્સી એસોસિએશન વતી આજે અમે પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપેલ છે.